सूरत में वर्ष 2020 में सूरत क्राइम ब्रांच एमडी ड्रग्स गुना में फरार आरोपी की धरपकड़ करवामां आवी छे। आरोपी विराम नी उर्फ अन्ना उर्फ पांडुरंगा आंडिया पांडनी धरपकड़ करवामां आवी छे। आरोपी फरार थया बाद तमिलनाडुना शिवगंगा जिल्लाना एवेलन गुड़ी गाम में आवेला कालभैरव मंदिर में उपासक बनी गयो हतो। ज्योतिष विद्या हंसल करी मंदिर में आवता भक्तोना भविष्य जोवानुं काम करतो हतो, जेनी आड़ में छुपायेल पोलीसे धरपकड़थी बचवा छुपायो हतो। अगाउ क्राइम ब्रांचे डुम्मस खातेथी 1011.82 किलोग्राम एमडी ड्रग्सनो जत्थो झड़पी पाड्यो हतो, जे केसमां क्राइम ब्रांचे अगाउ 1 करोड़थी वधुना मुद्दामाल साथे 18 आरोपीनी धरपकड करी हती। आरोपी पैकी सलमान मोहम्मद हनीफ झवेरी अने मनोज लक्ष्मण पाटी पेरोल पर फरार हता, जेमां सलमान झवेरीनी क्राइम ब्रांचे नेपाल बॉर्डर नजीक बिहार खातेथी वर्ष 2023ना जून मासमां धरपकड करी हती, જ્યારે મનોજ પાટીલ સહિત અન્ય આરોપીઓને થાણે ક્રાઇમ બ્રાન્ચે 55.53 લાખના એમડી ડ્રગ્સ બનાવવાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। મનોજ લક્ષ્મણ પાટીલ અને વિરામની અન્નાએ વર્ષ 2020માં મહારાષ્ટ્ર રાયગઢ ખાતે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખી હતી। તે સમયે આરોપીઓ સુરતની લાજપોર જેલમાં બંધ હતા। તે દરમિયાન જેલમાં બંધ વિરામની અન્ના અને ઘનશ્યામ મુલાણી સુનિલ કૌશિક ગજાનંદ શર્માએ મળીને એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું રચ્યું હતું, જેમાં પેરોલ જમ્પ કરી વિરામની અન્ના ફરાર થઈ ગયો હતો। સુનિલ કૌશિક ગજાનંદ શર્મા જેલમાં રહી મોબાઈલ ફોનથી બંનેના સંપર્કમાં હતા। હરિયાણા ખાતેની પોતાના પિતા ગજાનંદ શર્મા પાસેથી એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ મંગાવ્યું હતું। રાજસ્થાનના પાલી જિલ્લાના પાટી ગામમાં રો મટીરિયલ સંતાડ્યું હતું, જે બાદ વાપી વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીની શોધમાં હતા। તે દરમિયાન રાજસ્થાન ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ બનાવવાના 10 કિલો રો મટીરિયલ કબજે કર્યું હતું, જે ગુનામાં જેલમાંથી પેરોલ કરી ફરાર થઈ ગયેલા ઘનશ્યામ મુલાની ધરપકડ કરાઈ હતી। રાજકોટ જેલમાંથી સુનિલ કૌશિક ગજાનંદ શર્મા મોબાઈલ ફોનના ઉપયોગથી કાવતરું ઘડતો હતો। ક્રાઇમ બ્રાન્ચે જેલમાં સર્ચ કરી સુનિલ કૌશિક પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો, જે બાબતે ક્રાઇમ બ્રાન્ચે અલગથી ગુનો રજીસ્ટર કર્યો હતો, જે ગુનામાં વિરામણી ઉર્ફ અન્ના અને ગજાનંદ શર્માને વોન્ટેડ જાહેર કરાયા હતા। જે ગુનામાં વિરામણી ઉર્ફ અન્નાની તમિલનાડુથી ધરપકડ કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી હતી। 2020માં એક ડીસીપી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો, આશરે 1000 ગ્રામ જેટલું એમડી હતું અને એની અંદર ટોટલ 18 આરોપીઓને પકડી પાડવામાં આવેલા, જેમાંથી એક સલમાન ઝવેરી હતો, એક અન્ના કરીને આરોપી હતો, એક પાટીલ મનોજ પાટીલ કરીને આરોપી હતો। આ રીતે 18 આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી। આ લોકો જેલમાં હતા તે દરમિયાન 2023માં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો। આ વોન્ટેડ હતો એ દરમિયાનમાં 2023ના 9મા મહિનામાં ડીસીબીએ એક ગુનો રજીસ્ટર કરેલો, જેમાં 10 કિલો 901 ગ્રામ એમડી બનાવવાનું રો મટીરિયલ પકડી પાડેલું હતું। આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું। એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી અને હરિયાણાથી સુનિલ શર્મા છે એનો ફાધર ગજાનંદ શર્મા પાસેથી એમડી બનાવવાનું મટીરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાડી રાખેલું હતું। આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલ હતો અને ડીસીબીએ ઓફેન્સ રજીસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો, મનોજ પાટીલનું નામ પણ આમાં આવેલું હતું। આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીબીને ઇન્ફોર્મેશન મળેલી, કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા, તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તમિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે એમાં સેવિનપટ્ટી કરીને ગામ છે એ ગામમાં છે, એ હકીકત આધારે આપણી બે ટીમો ત્યાં ગયેલી અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે। આ જે આરોપી છે ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપા વેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો। આ આરોપીને પકડી પાડ્યો છે, સાથે સાથે જે મનોજ પાટીલ 2023ના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં એમડીના જ ગુનામાં
પકડાયેલો છે, જેલમાં છે, જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું।